નમસ્કાર મિત્રો, આજે આ રૂપાવટી નગરી ઉપર આ વૈભવનાથે વીરસિંહની વાતમાં આવી અને ચડાઈ કરતા તો કરી નાખી, પણ યુદ્ધ દરમિયાન આ વીરસિંહના બધા જ પોલ ખુલી જાય છે અને તેમની નીચતા આ વૈભવનાથને ખબર પડી જાય છે. તેથી આ વૈભવનાથ યુદ્ધને રોકી દે છે અને રૂપાવટી નગરીના સાચા મહારાજ તેજમાલસિંહની માફી માગી અને વીરસિંહને એમના હવાલે કરી અને ચાલ્યા જાય છે. અને ત્યારે તેજમાલસિંહ બીજા દિવસની વહેલી સવારે વીરસિંહને ફાંસીની સજા કરે છે અને પછી તો નગરીની પ્રજાની વચ્ચે આ વીરસિંહને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવે છે અને એમનું મૃત્યુ થાય છે. અને ત્યારે આ બાજુ યુદ્ધને રોકીને નીકળેલા આ વૈભવનાથ એમના માણસોની સાથે એક રાત વિતાવી અને બીજા દિવસે વહેલી સવારે એમના ગામમાં પહોંચી જાય છે. અને ત્યારે સૌથી પહેલાં આ વૈભવનાથ પહોંચે છે એમના ગુરુજીની પાસે અને ત્યાં જઈ અને ગુરુજીના પગમાં પડી અને પ્રણામ કરે છે. ત્યારે ગુરુજી કહે છે કે હે વૈભવનાથ, હવે રહેવા દો અને તમે પાપના ભાગીદાર બની ગયા છો અને આનો દંડ તમારે ભોગવવો પડશે. અને ત્યારે વૈભવનાથ કહે છે કે ગુરુજી, તમે સાના દંડની વાત કરો છો? ત્યારે ગુરુજી કહે છે કે તમે અહીંયા શું કહેવા આવ્યા છો કે ગુરુજી, આ વીરસિંહ તો કપટી અને પાપી માણસ નીકળ્યો. અને ત્યારે ગુરુજી કહે છે કે હા, હું બધું જાણું છું અને તેજમાલસિંહ કે જેમને આપણે બંદી બનાવ્યા હતા એ જ એક સાચા મહાન ધર્માત્મા અને રૂપાવટી નગરીના સાચા મહારાજ છે. આ વાત સાચી છે ને? અને ત્યારે આ વૈભવનાથ કહે છે કે ગુરુજી, આ બધી વાત તમને કેવી રીતે ખબર પડી કે મહારાજ તેજમાલસિંહ સાચા છે અને વીરસિંહ ખોટા છે? ત્યારે આ ગુરુજી કહે છે કે જ્યારે ભૂતિયો અહીંયા આપણા ગામમાં આવ્યો હતો ને, ત્યારે હું 2 દિવસ સુધી ધ્યાનમાં હતો ને, ત્યારે આ જ તપાસ કરતો હતો કે સાચું કોણ છે અને ખોટું કોણ છે. અને ત્યારે વૈભવનાથ કહે છે કે હે ગુરુજી, તમને જો આ બધી જાણ હતી તો પછી તમે મને આ વાત કેમ ના કરી કે આ વીરસિંહ ખોટો છે અને તે પાપી માણસ છે, તો હું પણ એનો સાથ ક્યારે ના આપોત. ત્યારે ગુરુજી કહે છે કે હે વૈભવનાથ, આજથી 10 વર્ષ પહેલાં તમારા 4 ભાઈઓને મેં આજ જ્ઞાન અને આજ વિદ્યાના મંત્રો આપ્યા હતા કે લો આ મહાન વિદ્યાઓ, પણ તમે એનો ઉપયોગ ધર્મની સ્થાપના માટે અને સારા કામમાં કરજો અને ક્યારે પાપીઓને અને કપટી માણસોને સાથ ના આપતા, નહીતર એનું ફળ તમારે ભોગવવું પડશે. અને ત્યારે એ 10 વર્ષ પહેલાં પણ આ 4 માણસોએ આ વીરસિંહનો સાથ આપી અને રૂપાવટી નગરીના સાચા મહારાજ તેજમાલસિંહને જેલ ભેગા કર્યા હતા. તેથી તેઓ અત્યારે પણ 10-10 વર્ષથી એ મહાન પાપની સજા આ માયાવી જંગલમાં ભટકી ભટકી અને ભોગવી રહ્યા છે. અને આ એમનું ભટકવાનું કારણ એટલું હતું કે તેમણે મારી પાસેથી બધી વિદ્યા તો શીખી, પણ તેઓ ધર્મ અને પાપના માર્ગને ઓળખી નથી શક્યા. અને આજે 10 વર્ષ પછી પણ મેં એ જ વિદ્યાઓ તમને શીખવાડી હતી કે એ વિદ્યા તમે શીખી અને સારા કામમાં વાપરો અને ધર્મના કામમાં તમે વાપરો. અને મેં તમને એટલા માટે કાંઈ નહોતું કહ્યું કે આ વીરસિંહ પાપી છે, કેમ કે આજે તો હું જીવું છું અને જ્યારે હું મરી જાઉં એના પછી તમે જો ધર્મ અને પાપને ઓળખતા ના શીખ્યા અને સાચા અને ખોટા માણસને ના ઓળખી શકો, તો પછી મારી વિદ્યાનો દુરુપયોગ થાય અને મારી વિદ્યાનો ખરાબ ઉપયોગ થાય, તો મારો આત્મા ક્યારે સદગતિ ના પામે. એટલા માટે આ તમારી એક પરીક્ષા હતી અને એમાં તમે નિષ્ફળ ગયા છો. અને આજે તમે પણ પેલા 4 માણસોના જેવું જ કર્યું અને આ અધર્મી વીરસિંહનો સાથ આપવા ગયા, પણ તમે એકવાર એવું ના વિચાર્યું કે આ 2માંથી સાચો કયો છે અને ખોટો કયો છે? અને તમે પણ ખોટા માણસનો જ સાથ આપ્યો, તેથી તમને પાપ લાગ્યું છે અને હવે તમને મારા તરફથી સજા થશે. અને ત્યારે આ વૈભવનાથ 2 હાથ જોડીને કહે છે કે ગુરુજી, મારા ભૂલની મને સજા મળવી જોઈએ, કેમ કે હું એક માણસને ઓળખવામાં થાપ ખાઈ ગયો અને ખોટા માણસનો સાથ આપી બેઠો. અને ત્યારે ગુરુજી કહે છે કે હે વૈભવનાથ, તમને મેં જેટલી પણ વિદ્યાઓ શીખવાડી છે ને, હવે તમે એ બધી જ વિદ્યાઓ ભૂલી જશો અને તમે એક સાધારણ માણસ બની જશો અને સાદું જીવન જીવશો અને તમારાથી હવે કોઈની સામે લડવાની શક્તિ નહીં રહે.
અને ત્યારે વૈભવનાથ હસતા હસતા કહે છે કે ભલે ગુરુજી, મને બધી સજાઓ મંજૂર છે. અને ત્યારે આ વૈભવનાથનો આટલો સારો અને નિર્મળ સ્વભાવ જોઈ અને આ ગુરુજીને દયા આવી, તેથી તેઓ ફરી કહે છે કે હે વૈભવનાથ, તમારે જો હવે તમારા શ્રાપમાંથી મુક્ત થઈ અને પોતાની શક્તિઓ પાછી પ્રાપ્ત કરવી હોય ને, તો જાઓ એ રૂપાવટી નગરીના માયાવી જંગલમાં અને ત્યાં જઈ અને આપણા જે 10-10 વર્ષથી આપણા 4 માણસો ભટકી રહ્યા છે ને, તેમને જીવતા છોડાવી અહીંયા આપણા ગામમાં લાવો, ત્યારે તમારી યાદશક્તિ અને તમારી વિદ્યાઓ પાછી મળી જશે. અને ત્યારે વૈભવનાથ કહે છે કે હા ગુરુજી, કાંઈ વાંધો નહીં, મને મંજૂર છે. અને આમ આટલું કહી અને વૈભવનાથ પોતાના ઘર તરફ ડગલા માંડે છે અને પોતાની આંખમાંથી આજે શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે. એક પાપીને સાથ આપવાથી મારું કેટલું બધું નુકસાન થઈ ગયું, અને વર્ષોના વર્ષો કાઢી અને મેં આ બધી વિદ્યાઓ શીખી હતી, પરંતુ એક જ દિવસમાં બધી મહેનત ઉપર પાણી ફરી વળ્યું. પણ કાંઈ વાંધો નહીં, હું ગમે તે ભોગે પણ આ રૂપાવટી નગરીના માયાવી જંગલમાં એ ભટકતા મારા ચારે ભાઈઓને છોડાવી અને પાછા ઘરે જરૂર લાવીશ. અને આમ કહી અને બીજા દિવસની વહેલી સવારે આ વૈભવનાથ એમના ગામમાંથી નીકળી પડ્યા છે રૂપાવટી નગરીના એ માયાવી જંગલ તરફ. અને ત્યારે આ બાજુ ભૂતિયો અને વેલા બાપા પણ રૂપાવટી નગરીના મહેમાનખાનામાં છે. અને ત્યારે આ વેલા બાપા કહે છે કે ભૂતિયા, આ રૂપાવટી નગરીને તો તે સંકટ મુક્ત કરી નાખી છે અને આ વીરસિંહને પણ તે મોતને ઘાટ ઉતારી દીધા છે. તો હે ભૂતિયા, હવે તને નથી લાગતું કે હવે આપણે તેજમાલસિંહને લઈ અને આપણા ગામમાં જવું જોઈએ? અને આપણા ગામ જતા રસ્તામાં જે જંગલ આવે છે, જેમાં વીર મહારાજ છેલ્લા 90 વર્ષથી કેદમાં છે, તો એમને શું હવે આપણે શ્રાપ મુક્ત ના કરાવવા જોઈએ? અને ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા, તમારી વાત સાચી છે, પણ 10-10 વર્ષથી આ તેજમાલસિંહ કારાગારમાં કેદ હતા, માટે હાલમાં એમનું આખું શરીર નબળું પડી ગયું છે. અને આ રાજ્યનું કામકાજ પણ રાજપાલસિંહ સંભાળી રહ્યા છે, કેમ કે તેમનું આખું શરીર ઘાયલ છે, માટે એમને સાજા થતા 1-2 મહિના તો લાગશે. અને હાલમાં તો એમનું શરીર એવું છે કે મને નથી લાગતું કે તેઓ 1-2 ગાઉ પણ ચાલી શકે. ત્યારે વેલા બાપા કહે છે કે હા ભૂતિયા, એ તારી વાત એકદમ સાચી છે, અને આ તેજમાલસિંહને હાલમાં આરામ કરવાની જરૂર છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે 1-2 મહિના પછી આપણે તેજમાલસિંહને લઈ જશું. અને આમ કહી અને વેલા બાપા રાજપાલસિંહની પાસે જાય છે. અને આ બાજુ વૈભવનાથ ઘોડે સવાર થઈ અને નીકળ્યા છે પેલા માયાવી જંગલ તરફ. અને ચાલતા ચાલતા તેઓ એમનું જંગલ પાર કરી ચૂક્યા છે, અને હવે થોડી જ વારમાં તેઓ આ રૂપાવટી નગરીના માયાવી જંગલની સરહદ સુધી પહોંચવાના છે. તેથી વૈભવનાથને હરખ આવી ગયો છે અને ઘોડાને વધારે ને વધારે જોશમાં દોડાવે છે. અને તેઓ છેવટે આ રૂપાવટી નગરીના એ માયાવી જંગલના સરહદ સુધી પહોંચી જાય છે. અને તેમને ખબર છે કે આ જંગલમાં હજારો માયાવી શક્તિઓ રહેલી છે અને પોતાની બધી જ શક્તિઓ નષ્ટ થઈ ગઈ છે. એમ છતાં પણ પોતાના ભાઈઓને જોવાના હરખમાં ને હરખમાં આ વૈભવનાથ પહોંચે છે આ રૂપાવટી નગરીના જંગલમાં. અને આ માયાવી જંગલમાં પ્રવેશ કરી અને ઘોડાને ફૂલ જોશમાં ભગાવી રહ્યા છે. ત્યારે વૈભવનાથ જેવા આ રૂપાવટી નગરીના માયાવી જંગલમાં પ્રવેશ કર્યો ને, ત્યાં તો એમને ઘોડા સાથે ઉછાળી અને રૂપાવટી નગરીની એ સીમાની બહાર ફેંક્યા. ત્યારે એક બાજુ એમનો ઘોડો પડ્યો અને બીજી બાજુ આ વૈભવનાથ પડ્યા. અને પડ્યા પછી પોતાના બંને હાથેથી આંખોને ચોળી અને ઊભા થાય છે. અને ઊભા થઈને જુએ છે કે મારી સામે એવું તો કોણ આટલું શક્તિશાળી આવ્યું કે મને તો ઉછાળ્યો, પણ મારી સાથે સાથે મારા આ ઘોડાને પણ ઉછાળીને બહાર ફેંક્યો. અને ત્યારે વૈભવનાથ ઊભા થઈ અને એ સીમાની પાસે ગયા, અને ત્યાં કોઈક સ્ત્રીનો જોર જોરથી હસવાનો અવાજ આવે છે. ત્યારે વૈભવનાથ કહે છે કે તમે કોણ છો અને આમ કાયરોની ભાતી પીઠ પાછળ ઘા કેમ કરો છો? અને તમારામાં એટલી હિંમત હોય ને તો મારી સામે આવીને વાત કરો તો મને ખબર પડે. અને ત્યારે આ સીમાના અંદરના ભાગમાં એક પ્રકાશ થયો અને પ્રથમ સીમાની ચોકીએ રાજ કરતી આ માનવ કાળી આકૃતિ આવી અને સામે ઊભી રહી ગઈ. અને કહે છે કે હે જુવાન, જ્યાંથી આવ્યો છે ને ત્યાં પાછો ચાલ્યો જા, આગળ જવામાં તને મજા નથી. અને આ જંગલમાં પ્રવેશ કરવાની કોશિશ ના કર, નહીતર તારા જીવથી તું હાથ ધોઈ બેસીશ. અને ત્યારે વૈભવનાથ કહે છે કે તમે જે હોય તે, મારું ભલે મોત થઈ જાય પણ મને આ જંગલમાં જવા દો,
કેમ કે આ જંગલમાં 10-10 વર્ષથી મારા 4 ભાઈઓ ભટકી રહ્યા છે અને એમને મારે છોડાવી અને મારા ગામમાં લઈ જવા છે, માટે મને જવા દો. અને ત્યારે આ માનવ આકૃતિ હસવા લાગી અને કહે છે કે હે મૂર્ખ માણસ, તને ખબર ના હોય તો જણાવી દઉં છું કે આ જંગલમાં કોઈ એક મહિના માટે પણ જીવતું રહેતું નથી, તો પછી 10-10 વર્ષથી આ જંગલમાં તારા ભાઈઓ કેવી રીતે રહેતા હશે એની તને ખબર પડે છે? ત્યારે વૈભવનાથ કહે છે કે ના ના, એવું નથી, પણ મારા ભાઈઓ જીવે છે અને એ વાતના અમને ઘણા બધા સંકેત પણ મળ્યા છે, માટે મને જવા દો. અને ત્યારે એ માનવ આકૃતિ કહે છે કે ના જુવાન, તને અહીંયાથી જવા નહીં મળે, અને આ ચોકી ઉપર હું ચોકીદારી કરું છું, અને અહીંયાથી જો તું મારી પાસેથી પણ આગળ નીકળી ગયો ને તો આગળ જતાં પણ તને મોત જ મળવાનું છે, કેમ કે આ માયાવી જંગલ છે અને અહીંયા ઘણી બધી શક્તિઓ રહેલી છે. પણ ત્યારે વૈભવનાથ માનતા નથી અને કહે છે કે મારે આ રૂપાવટી નગરીના માયાવી જંગલમાં તો જવું જ પડશે, નહીંતર મારા ભાઈઓ અમારા ગામમાં આવવા માટે ખૂબ જ તડપી રહ્યા છે. અને ત્યારે એ માનવ આકૃતિ આ વૈભવનાથને ધમકાવે છે અને કહે છે કે જો તમારામાં તાકાત હોય અને તમને એમ લાગતું હોય કે હું રૂપાવટી નગરીના આ માયાવી જંગલમાં ચાલ્યો જઈશ, તો એકવાર આવીને તો જુઓ. અને ત્યારે આ વૈભવનાથ જેવો આ સીમાની અંદર પગ મૂક્યો ને, ત્યાં તો ત્યાં એક અગ્નિની જ્વાળા પ્રગટ થઈ અને વૈભવનાથને બાળવા લાગી. તેથી વૈભવનાથ સમજી ગયા કે મને નથી લાગતું કે આ માનવ આકૃતિ મને આગળ જવા દે, અને એના માટે મારે કંઈક યુક્તિ કરવી પડશે. અને જો આમ ઉતાવળિયો નિર્ણય લઈ અને જો હું આગળ વધ્યો ને તો મારું મોત થઈ જશે, અને જો મારું મોત થઈ ગયું ને તો મારા એ 4 ભાઈઓને પછી કોઈ બચાવી નહીં શકે કે ત્યાં સુધી એમને છોડાવવા માટે કોઈ જઈ નહીં શકે. તેથી વૈભવનાથ એ સીમાની બહાર ઊભા છે અને ઊભા ઊભા વિચાર કરે છે કે હવે હું શું કરું. અને ત્યારે તેમને વિચાર કરતા કરતા તેમને ભૂતિયાની યાદ આવે છે, અને પછી તો તેઓ ભૂતિયાને યાદ કરી અને મનમાં વિચાર કરે છે કે મારું આ કામ ભૂતિયા સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી. તેથી તેઓ ભૂતિયાની પાસે જવાનું નક્કી કરે છે અને પોતાના ઘોડા ઉપર સવાર થઈ અને ત્યાંથી નીકળી જાય છે. અને એક રાતનો સફર પૂરો કરી અને બીજા દિવસની વહેલી સવારે તેઓ ભૂતિયાની પાસે રૂપાવટી નગરીમાં પહોંચે છે અને ત્યાં જઈ અને ભૂતિયાને વાત કરે છે કે ભૂતિયા, મારા 4 ભાઈઓ જે રૂપાવટી નગરીના માયાવી જંગલમાં ફસાયેલા છે ને, તેમને બચાવવા માટે તું મારી મદદ કર, મારે એમને આઝાદ કરાવવા છે. અને ત્યારે ભૂતિયો કહે છે કે કાંઈ વાંધો નહીં વૈભવનાથ, તમે એ વાતની ચિંતા ના કરો, કેમ કે તમારા એ 4 ભાઈઓને કેવી રીતે છોડાવવા ને એનો ગુરુજીએ મને થોડા ઘણો તોડ આપેલો છે, માટે હું તમારી મદદ જરૂર કરીશ. તો મિત્રો, તમને શું લાગે છે કે આ રૂપાવટી નગરીના એ માયાવી જંગલમાં ફરી ભૂતિઓ પ્રવેશ કરશે અને કેવી રીતે એ 4 જણાને છોડાવશે? તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. જય માતાજી.